के बदन राम राम है। आज मंजीपुरा गामे अपना खेल ब्रह्मा दाता पोसीना अने राजस्थानी बॉर्डर तरफ थी आवेला आ प्रसंग में उपस्थित तमाम भाईओ बहनों युवानों बाळको माताओ सौनो हूँ आ तके सौने खूब खूब आभार मानु छु। आजना आ प्रसंग में खरेखर आवी वातो करवानी ना होय आजे आपणे बधा दुःखमां सहभागी थवा माटे अहींया उपस्थित थया छीए, परंतु आवी रीते आपणे बधा सामूहिक रीते मळवाना प्रसंगो दुखद प्रसंग होय त्यारे होय अथवा तो कोई सुखद प्रसंग होय त्यारे आपणे भेगा थता होईए, त्यारे आटला मोटा समूहमां आपणे सामाजिक रीते आपणे शा माटे पछात छीए એની વાત કરીએ અને તમે બધા જો સ્વીકારો તો પોતપોતાના જીવનમાં સુખી થઈ શકો, આર્થિક રીતે બરબાદી તરફ જતા અટકી શકો એવા હેતુથી અહીંયા અમે આપ સૌ સમક્ષ વાત કરી રહ્યા છીએ। હમણાં ડોક્ટર સાહેબ ડોક્ટર કિંજલભાઈ દ્વારા અને ડોક્ટર શિવાભાઈ દ્વારા જે વાત કરી છે એ પ્રમાણે છેલ્લા ત્રણેક વર્ષથી અને દાતાની જે ટીમ હતી, દાતા તાલુકામાં જે આપણું મંડળ હતું એ મંડળ દ્વારા લગભગ 5 વર્ષ પહેલા ખૂબ સારું કામ કરેલું, પરંતુ ખેડબ્રહ્મા તાલુકાના ગામડા નથી એ નિયમોનો ભંગ કરવાથી એમની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી એ કામગીરી આપણે એમણે અટકાવી દીધી। માણસ હારી જાય એટલે શું કરે, એટલે આપણે ફરીથી પ્રયત્ન કર્યા અને આપણા સૌના બધા જ ગામોના ત્રણેય તાલુકાના તમામ ગામોના લોકોના સહયોગથી આપણે લોકાચારનો જે પ્રસંગ કરીએ છીએ લોકાઈમાં જે રૂમાલ બાંધવાની પ્રથા હતી, 10-10, 15-15 રૂમાલ લઈને આપણે આવતા હતા, એ રૂમાલમાં આપણે એક જ રૂમાલ બાંધવાની જે પ્રથા લઈને આવ્યા એના કારણે આજે દરેક તાલુકામાં એક તાલુકામાં દર વર્ષે 12 કરોડ રૂપિયાની બચત થાય છે મિત્રો, અને 3 તાલુકાની આપણે વાત કરીએ તો 36 કરોડ રૂપિયા આપણા જે વેપારી મિત્રો પાસે જતા હતા એ આપણા વેપારી મિત્રો પાસે જવાને બદલે આપણા ખિસ્સામાં એટલે આપણા ઘરમાં એ રકમ જમા થાય છે। તો આ એક જ નિયમનું પાલન કરવાથી આપણને જો 36 કરોડ રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે બધાએ હવે જાગવાની જરૂર છે। આપણે આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં બીજા સમાજની હરોળમાં આપણે જઈ શક્યા નથી અને આપણે એની બરોબરી કરી શક્યા નથી, એના માટે કોઈ સરકારો જવાબદાર નથી। આપણામાં આપણી જે કુટેવો છે, આપણા જે રિવાજો છે, એમાં રિવાજોમાં દેખાદેખીના કારણે જે ખોટાઓ ખર્ચા કરીએ છીએ એના કારણે આપણે આર્થિક રીતે બરબાદ છીએ। આપણી વર્ષની આવક કદાચ કોઈને સારું ખેતી કરતા હોય તો કદાચ વધુમાં વધુ કોઈ સારો ખેડૂત હોય, આપણી પાસે એવી મોટી જમીનો નથી તો કદાચ 1 લાખ રૂપિયાની આવક વધુમાં વધુ થતી હશે। જો આપણે આ જે કુરિવાજોનો જો અમલ એ ભંગ થતો અટકાવીએ નહીં અથવા એનું નિયમનું પાલન નહીં કરીએ તો આપણે જે આવક છે એ આવક આપણે વેપારીઓને બરોબર આપી દઈએ છીએ। મોટામાં મોટી તકલીફ આપણી જે દારૂનું દૂષણ છે, એ દારૂનું દૂષણ છે એના કારણે આપણા સમાજની મોટામાં મોટી બરબાદી છે। તો મિત્રો હવે બધા જ વડીલો અને ભાઈઓ બહેનો નક્કી કરવાની જરૂર છે કે આપણા દારૂનું દૂષણ ધીમે ધીમે આપણે બંધ કરવું પડશે। દારૂના કારણે આપણા કુટુંબમાં ઝઘડા થાય છે, આપણા મહોલ્લામાં ઝઘડા થાય, આપણા ફળિયામાં ઝઘડા થાય છે, ગામડામાં ઝઘડા થાય છે, એક ગામથી બીજા ગામ વચ્ચે ઝઘડાઓ થાય છે, એના કારણે વેર પ્રથાવાળી વાત આવે, 10-10, 15-15 લાખ રૂપિયા વેર આપવાની વાત આવે, બહેન દીકરીઓને મારી નાખવામાં આવે, આ બધું કારણ દારૂ છે। તો આપણે દારૂ બંધ કરવો પડશે। ઘણા બધા બહેનો પણ હવે વ્યસનમાં છે, બહેનોને પણ અહીંયા આજની તારીખમાં વિનંતી કરું છું કે બહેનોએ પણ વ્યસનમાંથી મુક્ત થવાની જરૂર છે। પડીકીઓ ખાવાની જે આવડ અત્યારે બધા ટેવાઈ ગયા છે, નાના નાના બાળકો જે ડુપ્લિકેટ પડીકીઓ થાય છે એના કારણે મોઢાના કેન્સર થાય, ગળાનું કેન્સર થાય અને આંતરડાના રોગો થાય અને પછી આપણે બધા ભૂલાઓની પાછળ ફરતા હોઈએ છીએ, તો આમાં પણ સુધારો કરવાની જરૂર છે। જો આપણા સમાજને બચાવવો હશે
તો આપણે આ બધા વ્યસનોમાંથી મુક્ત થવું પડશે. આપણે લોકાચારમાં બધા જૂના જમાનામાં લોકો લોકાઈ હોય એમને રાતે રોકાતા, આપણે લોકાઈમાં શેના માટે જઈએ છીએ કે એ ઘરનો જે દુઃખ પડ્યું છે એ દુઃખ દૂર કરવા એને આશ્વાસન આપવા માટે જઈએ છીએ. લોકાઈ પૂરી થાય એટલે આપણે ઘરે જઈ અને દારૂ પીએ અને ડાન્સ કરીએ, આ મેળાના પ્રસંગમાં જતા નથી. અને આ દારૂ પીવાની આપણે જે ટેવ છે એ સુધારવી પડશે. કોઈ આપણે એક ખાલી તમને દાખલો આપું છું કે એક દારવાનો પ્રસંગ થતો હોય અને 300 જમાઈ આવે અને 300 જમાઈ માંથી 150 લોકો ઘરે જાય, 150 લોકો જતા રહે છે પોતપોતાના ઘરે, અને 150 લોકો જે તે ઘરે સગાના ઘરે જમવા દેશે દારૂ પીપડા અને એ બધાનો તમે ખર્ચ કરો તો એક જમાઈ દીઠ 3000 રૂપિયા ગણો તો 150 જમાઈ હોય એટલે 4.5 લાખ રૂપિયા થાય. એક તાલુકામાં દર રવિવારે કમસે કમ 10 લોકો હોય છે તો 10 × 4.5 લાખ રૂપિયા 45 લાખ રૂપિયા થયા. કેટલા રૂપિયા? 45 લાખ રૂપિયા. હવે તમે મહિનાના 4 રવિવાર ગણો તો 1,80,00,000 રૂપિયા આપણે ખાવા પીવામાં વાપરીએ છીએ. મિત્રો, આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નથી. આપણા બાળકને 2 જોડી સારા કપડા નથી આપી શકતા. આપણે માત્ર મોજ મજા કરવા માટે જ આપણો જન્મ થયો હોય એવી રીતે આપણું જીવન વ્યતીત કરીએ છીએ તો આ આપણા સમાજ માટે અધોગતિ તરફ આપણે લઈ જઈ રહ્યા હોય એવું લાગે છે. આપણા સમાજને આગળ લાવવા માટે બીજો સમાજ આગળ આવવાનો નથી. દરેક સમાજમાંથી બધા યુવાનો હોય અથવા સામાજિક કાર્યકરો હોય અથવા રાજકીય હોદ્દેદારો હોય એ બધાએ આપણે આમાં આગળ આવવું પડશે અને તો જ આપણે આપણા સમાજને સુધારી શકીશું. આપણા જે લગ્ન પ્રસંગો છે એમાં જે પહેલા જે ગુંડી અને વાંઝા હતા શરણાઈઓ વાગતી હતી એમાં પણ આપણે મોતથી લગ્ન કરતા હતા, બરાબર. હવે એના બદલે ઢીઠે આવ્યું છે તો આપણે દેશી આદિવાસી ગીતો તો ભૂલી ગયા. નવા છોકરાઓને આદિવાસી ગીત નહીં આવડતા હોય, અત્યારના જે યુવાનો છે એને આદિવાસી ગીત નહીં આવડતું હોય તો આપણે સંસ્કૃતિનો નાશ કરવા તરફ જઈ રહ્યા છીએ. ડીજે છે એ પશ્ચિમી સંસ્કૃતિનું એ આપણા સંગીત છે તો એમાં આપણે પડવાની જરૂર નથી. જો આપણે આદિવાસી સંસ્કૃતિ જાળવી હશે તો આપણે આ ડીજેમાંથી બહાર આવવું પડશે. હવે એક એક ડીજેના 25-25 હજાર રૂપિયા તમે ગણો અને એક ગામમાં 25 લગ્ન થતા હોય અને એવા આપણા 50 કે 60 ગામડા હોય તો તમે હિસાબ કરી લેજો કે ડીજે પાછળ આપણે વર્ષે કેટલા રૂપિયા વાપરીએ છીએ. 15 થી 20 કરોડ રૂપિયા આપણા ડીજે પાછળ વપરાતા હશે અને ડીજેના કારણે 2-2 કલાક સુધી આપણે નાચગાન કરતા હોય એટલે 2 કલાક સુધી કોઈની એટલી તાકાત ના હોય એટલે પેલા કેફી પીનું દારૂ પી અને 2-2 કલાક સુધી ડાન્સ કરે તો આ આપણી સંસ્કૃતિ નથી. આદિવાસી સંસ્કૃતિને જો આપણે બચાવી હોય તો અત્યારથી જાગવું પડશે અને જો આપણે નહીં જાગીએ તો ભવિષ્યમાં 10-15 વર્ષ કે 25 વર્ષની અંદર આપણો સમાજ ખતમ થઈ જવાનો છે. આપણા સમાજ આર્થિક રીતે આપણા ખોટા રિવાજોના કારણે અત્યારે લગભગ તમે જોજો ભાવની સિઝન હોય કે કોઈ પણ હોય તો દરેક ગામમાંથી 100-150 કે 200 લોકો ગમે ત્યાં મજૂરી કરવા જાય છે. તો એ મજૂરી કરવા જવાની શા માટે જરૂર પડી છે? તો આપણા કુરિવાજોના કારણે, આપણા ખોટા ફરકાઓના કારણે આપણે આર્થિક રીતે સક્ષમ બનતા નથી એટલે આપણી પાસે જમીનો પણ નથી, આપણી પાસે એટલું પૂરતા પ્રમાણમાં જમીન નથી એટલે આપણે બીજે મજૂરી કરવા જઈએ છીએ. અને જે લોકો બીજે મજૂરી કરવા જાય છે એ ભાઈ અથવા બહેન સાથે શું ઘટનાઓ બનતી હોય છે એના વિશે મારે જો કહેવાની જરૂર નથી. તો બધા હવે જાગો અને આપણા સમાજ માટે બધા એક થઈને જે કોઈ સામાજિક આપણે નિયમો બનાવીએ એ નિયમોનું આપ સૌ સાથે મળીને પાલન કરીએ અને આપણી આવતી યુવા પેઢીને આપણે સાચો રસ્તો લઈ જવાનું કામ કરીએ તો જ આપણે ખરા અર્થમાં આપણા જે વડીલ તરીકેની ભૂમિકા ભજવવાની હોય એ બધા જે અહીંયા વડીલો બધા બેઠા છે એ બધાએ વડીલ તરીકેની ભૂમિકા ભજવવા માટે આપણા બાળકોને સાચો રસ્તો નહીં લઈ જઈએ તો આપણી પેઢી કલાશ થઈ જવાની છે. તો વધુ ના કહેતા આ બધાને મારી વિનંતી છે કે જે સમાજે નિયમો બનાવ્યા છે એ આ વખતના લગ્ન પ્રસંગો જે થવાના છે ભવિષ્યમાં એ લગ્ન પ્રસંગોમાં આપણા તમામ નિયમોનું પાલન કરીએ અને આપણા જે રૂપિયા છે આપણા ઘરના રૂપિયા છે એ બીજા ઘરમાં ખોટી રીતે ના જાય અને આપણે આર્થિક રીતે પાયમાલ ના થઈએ
એ માટે આપ સૌ અમે આ આદિવાસી સર્વનો સેવા ટ્રસ્ટ વતી હું આપ સૌને વિનંતી કરું છું અને આપ સૌ અમે જે પ્રયત્ન કરીએ છીએ એમાં સાથ સહકાર આપશો તો હું ચોક્કસપણે એટલું કહીશ કે આપણા આવતા 10 વર્ષમાં આપણા વિસ્તારમાંથી આપણા યુવાનોને વધુમાં વધુ નોકરીમાં કેવી રીતે લઈ જવા એ માટે આપણે પ્રયત્ન કરવાના છીએ. આપણે જે ગામડાની કમિટીઓ બનાવવાની છે એ ગામડાની કમિટીઓ માત્ર સામાજિક રિવાજો માટે નથી, કોઈ પણ પ્રકારના આપણા સમાજને જે કોઈ રાજ્ય સરકારે ભારતના બંધારણ નિર્ણય જે કોઈ અધિકારો આપણે મેળવવાના છે, જે કોઈ લાભો સરકારે મેળવવાના છે, એમાં કોઈ પણ પ્રકારના અન્યાય થતો હોય એ ગામડાની કમિટીઓ મારફત આપણે સરકારને રજૂઆત કરશું અને આપણે અધિકારો આપવા માટેની પણ કામગીરી કરવાના છીએ. તો બધા સૌ સહકાર આપશો એવી આશા અને અપેક્ષા સાથે અહીંયા મને આ ગોદરવી પરિવાર તરફથી અહીંયા મને વાત કરવાનો મોકો આપ્યો અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું, સૌનો આભાર માનું છું. થેન્ક યુ.